उदाहरण नंबर चार जुओ, तो आप रकम में तो के कोई समांतर श्रेणी नो m मु पद n अने n मु पद m होय तो p मु पद शोधो। ओके, तो सौथी पहला तो मने d नी जरूर पड़े, तो d माटे मैं तमने कीधुं छे सूत्र tm माइनस tn, अने आपणे मेळवेलुं पण m अने n ना फॉर्म मां, तो अहींया जे सफिक्स मां होय ते नीचे आवे बाजू, राइट? तो tm माइनस tn अपॉन m माइनस n, जो एकदम इजीली काम थई जशे तमारुं। ઉપર એન માઇનસ એન છે અને નીચે એમ માઇનસ એન છે, બોલો ડી ઇક્વલ ટુ માઇનસ વન મળી ગયું। એની કિંમત મેળવવા માટે મને પી મુ પદ શોધવું છે, એટલે એન આપેલું છે, કયું પદ શોધવાનું છે, આપ્યું છે, તો એ પણ જોઈશે, તો એ માટે હું આનો ઉપયોગ કરું છું, ઈએમ ઇક્વલ ટુ એન ઇક્વલ ટુ એ પ્લસ અહીંયા જે હોય એટલા માઇનસ વન ઇન્ટુ ડી। ડન, જે શરૂઆતમાં આપણે દાખલા કર્યા હતા એ ટાઈપનું જ, એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી કેટલું છે માઇનસ। ઓકે, એ સિવાયનું બાકીનું બધું સામેની બાજુ લઈ જાઓ, તો આ માઇનસ વન છે પ્લસ થઈ જશે, આ એન એમ નો એમ આખું પદ માઇનસ છે તો પ્લસ થઈ જશે, લખાય એ પ્લસ એન પ્લસ એમ માઇનસ વન, જો માઇનસ છે આ તરફ જશે। ઓકે, તો ડી ની કિંમત મળી ગઈ, એ ની કિંમત મળી ગઈ, તો પી મુ પર પી પી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ અહીંયા જેટલું હોય માઇનસ વન ઇન્ટુ ડી, એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ ડી, એની વેલ્યુ એન પ્લસ એમ માઇનસ વન પ્લસ પી માઇનસ વન ડી ની વેલ્યુ માઇનસ વન, તો એન પ્લસ એમ માઇનસ વન માઇનસ પી પ્લસ વન, ચલો આ બંને કટ થઈ ગયા, એન પ્લસ એમ માઇનસ પી, તો પી નું પદ મને આટલું મળે। હવે સપોઝ એમ કીધું હોય કે ટ્વેન્ટી નું પદ શોધો, તો ટી ટ્વેન્ટી એન પ્લસ એમ માઇનસ ટ્વેન્ટી। ઉદાહરણ નંબર પાંચ, અચળ ટી અને ક્યુ માટે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો, જો એસએન આપ્યું છે, એસએન આપ્યું છે અને માત્ર ડી શોધવાનું છે। ઘણી બધી વાર આપણે આ ટાઈપના દાખલા કરી લીધા છે, આઈ થિંક બે થી ત્રણ વાર આપણે આ ડી આ રીતે શોધ્યું છે, ત્રણ વખત હતું 9.2 માં જ। Sn np plus, અહીંયા તમને વ્યાપક સ્વરૂપે સૂત્ર આપ્યું છે, n n minus 1 into q, ચલો n બરાબર 1 શોધશું તો s1 મળશે, અથવા a1 પણ કહી શકાય, એને n બરાબર 1 મૂકો એટલે p plus 1 1 minus 1 છે ને, શું થઈ જશે 0, એટલે પ્રથમ પદ થઈ ગયું તમારું p। s2 n બરાબર 2 મૂકો તો s2 મળે, a1 પ્લસ a2, n ને બદલે 2 મૂકો તો અહીંયા 2p પ્લસ 2 2 માઇનસ 1 એટલે 1 બાય 2 ઇન્ટુ q, એટલે મને a1 પ્લસ a2 મળ્યું। જોજો, a1 બરાબર p મળ્યું, a1 પ્લસ a2 બરાબર 2p પ્લસ q, તો જો મારે a2 જોઈતું હોય, એ ટુ જોઈતું હોય તો શું થશે, એસ ટુ માઇનસ એસ, એને શું કહેવાય, એસ ટુ માઇનસ એસ વન કહેવાય, રાઈટ, ટુ પ્લસ પી બેટા, સારું થવા દે, મ્યુટ કર દો, પેલા તો નહીં આવે, પેલા કાઈ નહીં આવે, બેટા કોનું છે, મ્યુટ કરી દો, માઇક મ્યુટ કરો, સ્પીકર મ્યુટ કરો દીકરા, શું થઈ જશે, તો કે એ ટુ મળી જશે મને પી પ્લસ ક્યુ, તો ડી ઇઝ ઇક્વલ ટુ એ ટુ માઇનસ એ વન, પી પ્લસ ક્યુ માઇનસ એ વન એટલે પી, બોલો ડિસ્ટન્સ ડિફરન્સ શોધવાનો હતો, તફાવત સામાન્ય, તો ડી મળી ગયો। છઠ્ઠું ઉદાહરણ થઈ ગયું છે, સાતમું જોઈએ, એક વ્યક્તિની પ્રથમ વર્ષની
एक समांतर श्रेणी नु सॉरी एक व्यक्ति ना प्रथम वर्ष की आवक 3 लाख छे एनी आवक पछी ना 19 वर्ष सुधी प्रति वर्ष 10,000 नो वधारो थाय छे એટલે डी बराबर 10,000 जोजो હવે n નક્કી કરવામાં ઉતાવળ કરવી નહીં તો તે 20મા વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે 20મા વર્ષમાં એટલે પ્રથમ વર્ષની ઇન્કમ પણ ગણવાની છે અને 20 વર્ષ સુધીની ઇન્કમ ગણવાની છે એટલે 20મા વર્ષના અંતમાં એની કિંમત મળે કુલ અંતમાં એટલે શું તો કે n બરાબર 20 20મો વર્ષ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તમે એમ ગણી શકો કે 21મા વર્ષની શરૂઆત n बराबर कितनू થશે 20 ओके મારે કાઉન્ટ શું કરવાનું છે b ના થતું હવે તો મારે sn જ કાઉન્ટ કરવાનું છે sn s20 બોલો 20/2 a પ્લસ 20-1 એટલે 19 × d 10,000 બોલો આ થઈ ગયું 10 આ થઈ ગયું 3 લાખ વત્તા તમારો જવાબ આવી ગયો 10×7,90,000 એટલે કુલ જવાબ આવશે S20 = 79 લાખ 20 વર્ષના અંતે એની કિંમત એની જે કુલ આવક છે એ 79 લાખ હશે ઓકે તો આ હતી તમારી સમાંતર શ્રેણી સમાંતર શ્રેણીમાં આપણે એક પ્રકારના દાખલાઓનો ઉપયોગ નથી કર્યો જે સમગુણોત્તર શ્રેણીમાં કરવાના છીએ અને મેં તમને થિયરીમાં લખાવ્યું કે પ્રથમ પદ નહીં ત્રણ પદો ક્રમિક એમ કીધું હોય ત્રણ ક્રમિક પદો તો આપણે ધારવાનું છે a માઇનસ d a અને a પ્લસ d ઓકે તો એ પ્રકારનો ચલો એક એક્સ્ટ્રા સમ લઈ લઈએ કે ત્રણ ક્રમિક પદો નો સરવાળો સરવાળો છે ને ચલો 27 છે મારે પછી ધારવું પડશે હા હું એમ જ રકમ બનાવું છું એટલે પછીનું આપણે પછી જોઈએ પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર ઓકે આ હું પછી બનાવું છે તો એ પદો શોધો એપ્રોક્સિમેટલી 39 થી કામ થઈ જશે 34 થી સોરી ચલો તો ત્રણ પદો ધારી લઈએ ત્રણ પદો a માઇનસ d a અને a પ્લસ d છે ફરીથી કહું છું કે આવા આ ટાઈપના દાખલા સમગુણોત્તર શ્રેણીમાં છે સમાંતર શ્રેણીમાં તમને નથી આપ્યા જુદી ટેક્સ્ટબુકમાં આ પ્રકારના દાખલાઓ હતા તો જો તમારી પાસે હશે તો તમને જોવા મળશે અને મે બી કદાચ એ રીતે અત્યારે સરકાર એક્ઝામ લે છે બરાબર ગવર્મેન્ટ સ્કૂલોમાં એક્ઝામ લે છે એ રીતે કદાચ છેલ્લી એક્ઝામ તમારી બધાની ડેટી જો આપવાની થાય તો આ ટાઈપના દાખલા તમને કદાચ દેખાઈ પણ શકે અને જેઈ માટે તો આપણને કામના છે જ બરાબર તો જોઈ લઈએ ત્રણેય પદોનો સરવાળો a માઇનસ b પ્લસ a પ્લસ d 27 આપ્યો છે જો d અહીંયા કેન્સલ થઈ જશે એટલે 3a બરાબર 27 a બરાબર થઈ ગયું 9 ચલો a બરાબર મને 9 મળ્યું પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર આ પહેલું પદ અને આ ત્રીજું પદ એ સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર હું ધારું હમણાં 81 - d² ઓકે મારો ચેન્જ થઈ ગયું પહેલું પદ 9 લેવાનું ચલો વાંધો નહીં 17 લઈ લઈએ તો કામ થાય છે બોલો ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 81 - 17 નહીં 17 થી કામ નહીં થતું હા થઈ જશે ને 64 આવે છે ને યસ
संख्याओ शोधो तो बोलो संख्याओ मळी जाय संख्याओ मळी जाय संख्याओ एक वार पहली वार हूँ ए बराबर नौ अने डी बराबर आठ लो ए बराबर नौ अने डी बराबर आठ माटे बोलो पहली संख्या थशे ए माइनस डी एटले नौ माइनस आठ नौ अने नौ वत्ता आठ इज इक्वल टू वन नाइन अने सेवनटीन मळे अने जो ए बराबर नौ अने डी बराबर माइनस आठ लेशो तो आ ऑर्डर रिवर्स थशे तो संख्याओ शू मळशे क्रमिक त्रण पदों कीधा हो क्रमिक पांच पदों कीधा हो क्रमिक चार क्रमिक छ पदों कीधा हो तो थीअरी मैं तमने लखावी छे तो आ टाइप नु कई एडजस्टमेंट थई शके ओके हवे आपणे आगळ वधीए सम गुणोत्तर श्रेणी पर स्टॉप कर दे અમુક ઉમેરો કરતા જઈએ એક સરખી કિંમત નો તો એને કહેવાય છે સમાંતર શ્રેણી સમ ગુણોત્તર શ્રેણી આને કહેવાય છે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન હું કમ્પેરિઝન તમને કરીને બતાવીશ બંનેમાં અહીંયા આપણે પદોને ગુણીએ છે મેં તમને કીધું ને કે નામ જે છે ને એમાં તમે સંધિ છૂટી પાડો તો સમ એટલે સમાન ગુણોત્તર એટલે રેશિયો તો શું થાય તો કે જે બે ક્રમિક પદો વચ્ચેનો જે તમારો ગુણોત્તર છે મને સરખું મળે તો એવી શ્રેણીને કહેવાય છે સમ ગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણીમાં આપણે શું કરતા હતા કે બોલતા હતા તફાવત પણ કરતા હતા શું તો કે પદમાં ઉમેરો ડી 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 ઉમેરતા જાઓ એવી રીતે અહીંયા બોલાય છે ગુણોત્તર ગુણોત્તર એટલે શું તો કે ભાગાકાર કરવો પડે પણ આપણે કરશું શું જોઈશું શું તો કે ક્રમિક પદોમાં સ્ટેપ બાય સ્ટેપ અમુક કિંમત સાથે ગુણાકાર થાય છે એઝ ફોર એક્ઝામ્પલ ઓકે બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સમાન હોય બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સમાન આ ગુણોત્તરને કહેવાય છે રેશિયો એટલે કે આર તો સંકેતમાં આપણે આર યુઝ કરશું એઝ ફોર એક્ઝામ્પલ બે છે પછી ચાર છે છ આઠ ચાલશે ના આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી સમ ગુણોત્તર શ્રેણીમાં શું તો કે પહેલું પદ બે છે પછી બે સાથે ગુણ્યું તો ચાર ચાર માં છે પાછું બે સાથે ગુણો આઠ આઠ ને બે સાથે ગુણો સોળ બત્રીસ સો ઓન તો આ થઈ ગઈ તમારી સમ ગુણોત્તર શ્રેણી હવે એ એ વન એ ટુ એ થ્રી અપ ટુ એન એ સમ ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો છે મારે લખવું પડશે ને પ્રથમ પદ ને તો પહેલું પદ એ છે બીજા પદ ને હું આર સાથે ગુણી પહેલું પદ બે હતું બે ને બે સાથે ગુણ્યા તો ચાર મળ્યું એટલે મેં શું કર્યું તો કે અહીંયા બે સાથે ગુણાકાર કર્યો પાછો અહીંયા બે સાથે ગુણાકાર કરી છે કે અહીંયા આઠમાં શું થયું તો કે એ ને મેં બે વખત આર સાથે આર સ્ક્વેર હવે કરીએ કમ્પેરિઝન શું થતું તું પેલામાં તો કે ડી ડી ઉમેરતા જાઓ એનમાં પદમાં એકચ્યુઅલી મેં ડી કેટલી વાર ઉમેર્યું તો કે એન માઇનસ વન વાર કેમ તો કે પહેલા પદમાં ડી ઉમેરતા નથી પહેલું પદ શરૂ થાય છે એ અહીંયા પણ પહેલા પદમાં આર સાથે નથી ગુણતા શરૂ થાય છે બીજા પદથી
तो एन मु पद શું થશે કે an = બીજું પદ છે તો r ની 1 ઘાત ત્રીજું પદ છે તો r ની 2 ઘાત તો n મુ પદ હશે તો r ની n - 1 ઘાત therefore n મુ પદ an is equal to e into r raised to n minus 1 an is equal to a into r raised to n minus 1 okay જ્યાં a equal to પ્રથમ પદ r equal to સામાન્ય ગુણોત્તર કેવી રીતે મેળવાય ओके ए टू बाय ए वन करो ए थ्री बाय ए टू करो ए फोर बाय ए थ्री करो पहला मां हूँ बात बाकी करती थी अहिया हूँ करी भागाकार केम तो कि गुणोत्तर छे शू छे गुणोत्तर छे ओके तो आ थई गयो तमारो एन नो पद सम गुणोत्तर श्रेणी माटे हवे बात आवे छे सरवाळानी તો એન પદોનો સરવાળો તો સરવાળા માટેનું જે સૂત્ર છે ને એ ઓલરેડી આપણે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા છે ત્યારે જોયું તો યાદ કરો ત્યાં ગાડી મેં તમને એમ કીધું હતું કે જુઓ સંપૂર્ણોત્તર શ્રેણીનું એસએન છે એ પ્લસ એ આર પ્લસ એ આર સ્ક્વેર અપ ટુ એ આર રેઝ ટુ એન માઇનસ વન એસએન બે રીતે લખાશે એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ upon r minus 1 કેવી રીતે યાદ રાખવાનું કે ઉપર r ની n ઘાત નીચે r ની 1 ઘાત a into r raised to n minus 1 upon r minus 1 90% કિસ્સામાં આનો ઉપયોગ કરશું જ્યારે r ની કિંમત 1 કરતા મોટી અથવા minus 1 કરતા નાની એક કરતા મોટી અથવા માઇનસ એક કરતા નાની માઇનસ એક કરતા નાની કિંમત જનરલી નહીં આવે એટલે તમારે એમ યાદ રાખવાનું કે r ની કિંમત એક કરતા મોટી એટલે કે તમારો જે ગુણોત્તર છે એ તમને 3 બાય 2 2 3 5 બાય 4 એવો આપ્યો હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરશું જો તમને r ની કિંમત નાની આપી છે એટલે કે માઇનસ 1 થી 1 ની વચ્ચે આને શું કહેવાય માઇનસ 1 થી 1 ની વચ્ચે જો ગુણોત્તર છે ને તે માઇનસ 1 હોઈ શકે બહુ ઓછા કેસીસમાં માઇનસ 1 કરતા નાનો અને 1 કરતા સોરી માઇનસ 1 કરતા મોટો અને 1 કરતા નાનો હોય એવા સંજોગોમાં આ સૂત્રનો ઉપયોગ કરશું કેમ આવું તો કઈ ફરક નહીં પડે સપોઝ તમે ભૂલથી આ સૂત્ર વાપરી લો છો આના બદલે આ વાપરી લો છો તો બંનેમાં અંશ અને છેદમાંથી માઇનસ કોમન નીકળશે અને બીજામાં ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જશે સપોઝ ભૂલથી હું ઊંધું લઈ લઉં છું તો બંનેમાં ફરક શું છે તો કે જે પદ મોટું છે એ પહેલા રાખવાનું છે ઇન શોર્ટ ઓકે આર અને વન બંનેમાંથી જે મોટું છે એ પહેલા લખો તો તમને ડાયરેક્ટ જવાબ ધન મળે નહીં તો પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે બહુ કંઈ ફરક પડશે નહીં તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે એસએન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન અથવા એ ઇન્ટુ વન માઇનસ આર રેઝ ટુ એન અપોન વન માઇનસ આર ઓકે તો આ થઈ ગયું એસએન માટેનું હવે ક્રમિક પદો જે હમણાં મેં દાખલા બતાવ્યા સમાંતર શ્રેણીનો ત્રણ ક્રમિક પદો વાળો એવી રીતે અહીંયા પણ અહીંયા તો ટેક્સ્ટબુકમાં સમ છે પણ ખરા તો જો ત્રણ ક્રમિક પદો મને લેવાના કીધા હોય તો અહીંયા થોડોક ચેન્જ આવશે જે ત્યાં માઇનસ બી હતું એ જ અહીંયા તમારું છેદમાં આર ની ઘાતમાં આવશે એ બાય આર એ અને ડી આર જો ગુણાકાર ત્યાં તમને સરવાળો આપ્યો હશે અહીંયા તમને ગુણાકાર આપ્યો હશે હા સરવાળો પણ કદાચ આપી શકે કોઈ વાંધો નથી પણ ગુણાકાર તો ડેફિનેટલી આવવો પડે તો જ તમારું આરાર થાય ઓકે એટલે રકમ હા અહીંયા ટ્વિસ્ટિંગ છે થોડું એટલે રકમ ધ્યાનથી વાંચવાની કે ત્રણ ક્રમિક પદો પછી પાછા ત્રણ ક્રમિક પદો પણ આપ્યા છે તો આનો ઉપયોગ નહીં કરવાનો ઓકે તો પછી આનો જ ઉપયોગ કરવાનો એ એ આર એ આર સ્ક્વેર એ આર ક્યુબ ઓકે ત્રણ ક્રમિક પદો લેવાના હોય માત્ર ને માત્ર તો આ પાંચ લેવાના હોય તો એક આ તરફ પાછળ ખસો
a by r square upon a by r a ar ar square. एक आ तरफ खसे आने एक पहली तरफ राइट चलो चार पदों कीधा हो तो a by r cube मैं कीधु ने जे तमे माइनस b करता था ए ज वस्तु तमारे छेद में r नी घात में करवानी छे a by r ar अने ar cube आ बनने में तमारो सामान्य गुणोत्तर r नो रहेशे अहींया तमारो 2r नो 6 पद लखी नथी एनो बहु कष्टे उपयोग थतो नथी जो लखू हो तो a by r नी 5 घात अहींया a r ओके चलो तो सम गुणोत्तर श्रेणी में આટલા સૂત્રો છે આપણે શરૂઆતના એકાદ બે પ્રશ્ન લઈ લઈએ એટલે તમને ખાલી શ્રેણી કેવી રીતે બને છે એ આઈડિયા આવી જાય ઓકે ચલો પદ્ય 9.3 પહેલો પ્રશ્ન શું કીધું છે તો કે સમ ગુણોત્તર શ્રેણી 5/2 હવે અહીંયા તમારે થોડું ધ્યાન એ રાખવાનું કે કયા પદ સાથે ક્યાં જોડાય છે જો એટલે તમને આઈડિયા આવી જાય ઈસમું પદ એટલે A20 શોધો અને N શોધો N મું પદ એટલે EN પદ શોધવાનું છે રાઈટ ચલો શ્રેણી જુઓ 5/2 પછી શું થયું તો કે 5 તો એમનો એમ જ છે છેદમાં 2 સાથે ગુણાતું જાય છે અને તો તમારો R શું થાય છે તો કે છેદમાં ગુણાય છે આ રીતે લખો તો પણ ચાલે નહીં તો ડાયરેક્ટ તમારે નહીં ફાવતું હોય તો ભાગાકાર કરીને જુઓ બીજું ભાગ્યા પહેલું 5/5 કટ થઈ જશે અહીંયા 2 વચ્ચે 1/2 પ્રથમ પદ તો રેડી જ છે 5/2 તો મારે શું મેળવવાનું છે A20 બોલો A20 શું લખાશે કે AN હોય તો AR^(n-1) અહીંયા જે છે એના કરતા એક ઘાત ઓછી મારી 5/2 આર ની કિંમત 1/2 બંનેના જે છે અહીંયા બાય ચાન્સ તમારી જે કાર ઈ થઈ જશે ઇસમો પર અને an તો ar^(n-1) 5/2 1/2 whole^(n-1) 5 બોલો 2×2^(n-1) એટલે 5/2 એટલે સપોઝ જો મારે 50 મું પદ શોધવું હોય તો 5/2^5 50 બંનેનો સરવાળો ગુણાકાર થાય છે એટલે ઘાત તમારી જે હશે અહીંયા ઘાત એટલી જળવાય છે ઓકે તો આ છે તમારી સમ ગુણોત્તર શ્રેણી ઓકે ઇટ સ્ટોપ કરી દે હવે